Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbhuti Polytechnic, Navsari. Today I will discuss about the examples of force and motion part 2. Here data is given. If mass of object is 24 kg and 24 newton force is applied on it, then find out value of acceleration. Jo koi object nu dad 24 किलोग्राम होय अने 24 न्यूटन नो फोर्स एना पर लगाड़वामां आवे तो एना पर लागता प्रवेगनी वेल्यू शोधो. तो m इक्वल टू 24 केजी आपेलू छे, f इक्वल टू 24 न्यूटन आपेलू छे, एटले सिम्पली आपणे इक्वेशन मूकीशुं f इक्वल टू m a. a आपणे शोधवानुं छे एटले a ने डाबी तरफ लई जईशुं एटले a इक्वल टू f बाई m थशे. अने f अने m नी वेल्यू 24 आपी छे, जे ऊपर नीचे मूकता कैंसल थशे एटले a इक्वल टू 1 मीटर पर सेकंड स्क्वेर आपणने आंसर मळशे. एना पछीनो एक्जाम्पल आपणे जोईए. ए कार ऑफ 1000 केजी इज मूविंग विथ ए वेलोसिटी 40 मीटर पर सेकंड. एक कार जे छे एनू दळ 1000 किलोग्राम छे अने ए यूनिफॉर्म ए वेलोसिटी 40 मीटर पर सेकंड एटले के एना 40 मीटर पर सेकंड जेटला वेगथी गति करे छे. आफ्टर ऑब्जर्विंग ए रेड ट्राफिक सिग्नल ड्राइवर एप्लाइज ब्रेक टू दी कार. रेड सिग्नल रेड ट्राफिक सिग्नल ने जोता ड्राइवर कार पर ब्रेक लगावे छे. इफ फोर्स एप्लाइड इज 4 किलो न्यूटन देन फाइंड. जो फोर्स 4 किलो न्यूटन नो लगाड़वामां आवे तो शोधो डिसेलरेशन ऑफ कार एटले के वेग प्रवेग में थतो घटाड़ो शोधो. ड्यूरेशन ऑफ टाइम टू स्टॉप कार एटले कार ने સ્ટોપ થવા માટે થંભી જવા માટે લાગતો સમયગાળો શોધો. અને ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધીસ મોશન અને આ મોશન કાપવા માટે કરેલું ડિસ્ટન્સનું સ્થળાંતર શોધો એટલે કે કેટલું અંતર એ કાપશે બ્રેક લગાવ્યા પછી. તો સોલ્યુશન આપણને આ રીતે મળશે. એફ ઇક્વલ ટુ આપણે લઈશું એમ ઇન્ટુ એ, જ્યાં એફ ઇક્વલ ટુ -4 ઇન્ટુ 10^3 ન્યૂટન આપણે લઈશું, કારણ કે ફોર્સ 4 કિલો ન્યૂટનનો લગાડવાનો છે અને એ ડિરેક્શનની ઓપોઝિટ ડિરેક્શનમાં હશે. જે ડિરેક્શનમાં કાર આગળ વધે છે તેના કરતાં ઓપોઝમાં આપણે કન્સિડર કરીએ છીએ એટલે માઇનસનું સિમ્બોલ મૂકેલું છે. 4 કિલો ન્યૂટન આપેલું છે એટલે 4 ઇન્ટુ 10^3 આપણે કરેલું છે અને આગળ માઇનસ એટલે -4 ઇન્ટુ 10^3 ન્યૂટન થશે. દળ આપણને આપેલું છે એમ ઇક્વલ ટુ 1000 કેજી. તો આપણે વેલ્યુ મૂકી દઈશું એફ ઇક્વલ ટુ એમ એની અંદર એફની જગ્યાએ -4 ઇન્ટુ 10^3 અને એમની જગ્યાએ 1000 મૂકીશું એટલે એ આપણને -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળશે, જે આપણો આન્સર થશે. સેકન્ડ સિચ્યુએશનમાં આપણને શોધવાનું છે ડ્યુરેશન ઓફ ટાઈમ ટુ સ્ટોપ ધી કાર એટલે કે કારને સ્ટોપ કરવા માટે લાગતો સમયગાળો. તો જ્યારે કાર સ્ટોપ થશે ત્યારે વેલોસિટી એની 0 થઈ જશે એટલે અહીંયા આગળ જમણી બાજુએ દર્શાવ્યું છે u0 ઇક્વલ ટુ 40 મીટર પર સેકન્ડ. u0 અથવા v0 આપણે કહી શકીએ અને અંતિમ વેગ v જે છે તે 0 થઈ જશે, કારણ કે જ્યારે કાર સ્ટોપ થશે ત્યારે એ થંભેલી સ્થિતિમાં હશે એટલે v ઇક્વલ ટુ 0 અને એસેલેરેશન a ઇક્વલ ટુ -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર જે આપણે આગળ મેળવી ગયા છે. તો ઇક્વેશન આપણે મૂકીશું v ઇક્વલ ટુ v0 + at. ટી આપણે ફાઇન્ડ કરવાનું છે એટલે ટી ઇક્વલ ટુ v - vu / a થશે. વીની જગ્યાએ આપણે 0 મૂકીશું અંતિમ વેગ. v0 એટલે આપણો સ્ટાર્ટિંગનો વેગ એટલે માઇનસ આ સ્ટાર્ટિંગનો વેગ છે 40 એટલે v0ની જગ્યાએ 40 મૂકીશું અને એ આપણે મેળવી ગયા છે -4 એટલે ટીની વેલ્યુ આપણને મળશે 10 સેકન્ડ, જે આપણો સેકન્ડ આન્સર છે. થર્ડમાં આપણે ડિસ્પ્લેસમેન્ટ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે, કેટલું અંતર કાપશે બ્રેક લગાવ્યા પછી. તો એના માટે આપણું ઇક્વેશન થશે v² - v0² = 2a × s એટલે આપણે s ફાઇન્ડ કરવાનું છે, જેની અંદર v પણ આવે છે અને v0 પણ આવે છે. એવું ઇક્વેશન આપણું થશે v² - v0² = 2as. v એટલે અંતિમ વેગ એટલે એની જગ્યાએ આપણે 0 મૂકીશું અને v0 એટલે શરૂઆતનો વેગ જે હતો 40 મીટર પર સેકન્ડ એટલે v0ની જગ્યાએ 40 મૂકીશું પછી ઇક્વલ ટુ 2as. તો એની વેલ્યુ -4 જે આપણે 1ની અંદર ડિરાઈવ કરી ગયા છે
अने एस आपणे फाइंड करवानुं छे, एटले बधी वेल्यू मूकता एस आपणने मळशे 200 मीटर, जे आपणो थर्ड आंसर थशे। एना पछीनो एक्जाम्पल जोईए, डिस्टन्स ट्रावेल्ड बाय ए पार्टिकल इज गीवन बाय एस इक्वल टू 2.5 मीटर पर सेकंड स्क्वेर इंटू टी स्क्वेर। फाइंड आउट एवरेज स्पीड ऑफ पार्टिकल ड्यूरिंग 0 to 5 सेकंड। एटले के कोई पार्टिकल द्वारा जे डिस्टन्स ट्रावेल थाय छे एनू ए आपणने एस इक्वल टू 2.5 मीटर पर सेकंड स्क्वेर इंटू टी स्क्वेरना फॉर्ममां मळे छे, अथवा ए इक्वेशन द्वारा दर्शावाय छे। तो आपणे एवरेज स्पीड फाइंड करवानी छे पार्टिकलनी, ए अने ए पण 0 થી 5 સેકન્ડની વચ્ચે। તો સોલ્યુશન આ રીતે મળશે કે ડિસ્ટન્સ ટ્રાવેલ ડ્યુરિંગ 0 to 5 સેકન્ડ, એટલે એસ ઇક્વલ ટુ 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ ટી સ્ક્વેર। આપણને ઇક્વેશન ઓલરેડી આપેલું છે ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ માટેનું, તો એ આપણે મૂકી દઈએ અને એની અંદર ટીની વેલ્યુ આપણે 5 મૂકી દઈશું। 0 થી 5 સેકન્ડ આપેલું છે એટલે ટીની જગ્યાએ આપણે 5 મૂકીશું, તો 5નો સ્ક્વેર એટલે 25 થશે, તો 25 ઇન્ટુ 2.5 એટલે 62.5 મીટર આપણો આન્સર આવશે, એ થશે આપણું ડિસ્ટન્સ। હવે એવરેજ સ્પીડ ફાઇન્ડ કરવાના છે, તો એવરેજ સ્પીડ માટેનું ઇક્વેશન છે વી એવરેજ ઇક્વલ ટુ એસ ડિવાઇડેડ બાય ટી, એટલે કે જે પણ અંતર કાપ્યું છે તેના માટે લાગતો સમય, એટલે અંતર ભાગ્યા સમય, એટલે 62.5 ડિવાઇડેડ બાય 5, એટલે વી એવરેજ આપણને મળશે 12.5 મીટર પર સેકન્ડ। એના પછીનો એક્ઝામ્પલ જોઈએ, ઇનિશિયલ વેલોસિટી ઓફ એ પાર્ટિકલ ઇઝ 2.5 મીટર પર સેકન્ડ ઇન પોઝિટિવ ડિરેક્શન। ઇનિશિયલ વેલોસિટી એટલે કે શરૂઆતનો વેગ કોઈ પણ પાર્ટિકલનો 2.5 મીટર પર સેકન્ડ છે પોઝિટિવ ડિરેક્શનની અંદર, એ કોન્સ્ટન્ટ એસેલરેશન ઓફ 0.50 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે કોન્સ્ટન્ટ એસેલરેશન એટલે કોન્સ્ટન્ટ અચળ એનો પ્રવેગ જે છે તે 0.50 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, ઇઝ એપ્લાઇડ ઓન ઇટ, એટલાનો પ્રવેગ એને આપવામાં આવે છે। ફાઇન્ડ ધી ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય પાર્ટિકલ ઇન ફર્સ્ટ 2 સેકન્ડ્સ, તો 2 સેકન્ડની અંદર પાર્ટિકલે કાપેલું અંતર શોધો। બી ટાઈમ રિક્વાયર્ડ ટુ હેવ 7.5 મીટર પર સેકન્ડ વેલોસિટી, એટલે કે આપણને 7.5 મીટર પર સેકન્ડનો વેગ મેળવવા માટે કેટલો સમય લાગશે, અને સી હાઉ મચ ડિસ્ટન્સ ઇટ વિલ ટ્રાવેલ ડ્યુરિંગ વેલોસિટી ઇન્ક્રીઝિસ અપ ટુ 7.5 મીટર પર સેકન્ડ, એટલે કે એનો વેગ 7.5 મીટર પર સેકન્ડ થાય ત્યાં સુધી એણે કેટલું અંતર કાપ્યું હશે। તો સોલ્યુશન આ રીતે મળશે, એસ ઇક્વલ ટુ V0t + 1/2 at² વેર V0 ઇક્વલ ટુ 2.5 મીટર પર સેકન્ડ, કારણ કે ફાઇનલ વેલોસિટી છે તો 2.5 છે, ટી એટલે 2 સેકન્ડ આપણને આપેલું છે, તો આ દરેકની વેલ્યુ આપણે એની અંદર મૂકી દઈશું। એ કોન્સ્ટન્ટ એસેલરેશન આપણને 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઓલરેડી આપેલો છે, તો આ દરેકની વેલ્યુ આ ઇક્વેશનમાં પુટ કરતાં આપણને એસ ઇક્વલ ટુ 6 મીટર મળશે। હવે સેકન્ડ સિચ્યુએશનમાં આપણે ટાઈમ શોધવાનો છે, તો એ આપણને આ ઇક્વેશન દ્વારા મળશે વી ઇક્વલ ટુ V0 + at। હવે વી આપણી 7.5 મીટર પર સેકન્ડ થશે અને V0 2.5 મીટર પર સેકન્ડ થશે, બરાબર। પહેલાં 2.5 મીટર પર સેકન્ડ હતું, એમાંથી વેગ બદલાઈને 7.5 મીટર પર સેકન્ડ થાય છે, અને કોન્સ્ટન્ટ એસેલરેશન ઓલરેડી આપેલો છે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર। હવે આપણે ટી ફાઇન્ડ કરવાનું હોવાને કારણે એને ડાબી તરફ લઈ જઈશું અને વીને જમણી તરફ લાવીશું, એટલે અથવા આપણે ટીને એની જગ્યાએ રહેવા દઈશું અને વી ઝીરોને ડાબી તરફ લઈ જઈશું, તો ટી ઇક્વલ ટુ V - V0 થશે ડિવાઇડેડ બાય એ આવશે। દરેકની વેલ્યુ આપણે મૂકી દઈશું, વીની જગ્યાએ 7.5, V0ની જગ્યાએ 2.5 અને એની જગ્યાએ 0.5 મૂકીશું, એટલે ટી ઇક્વલ ટુ 10 સેકન્ડ આન્સર મળશે। થર્ડ સિચ્યુએશનમાં આપણે ડિસ્ટન્સ શોધવાનું છે, તો V² = V0² + 2as, આ ઇક્વેશનની અંદર એસ પણ આવે છે અને વી અને વી ઝીરો બંને આવે છે, માટે આપણે આ ઇક્વેશન કન્સિડર કર્યું છે। વી ઇક્વલ ટુ 7.5 મીટર પર સેકન્ડ, વી ઝીરો એટલે કે શરૂઆતનો વેગ 2.5 મીટર પર સેકન્ડ અને એસેલરેશન ઇક્વલ ટુ 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, ધેરફોર
s equal to v square minus v zero square divided by 2 into 0.5. એટલે દરેકની વેલ્યુ આપણે મૂકી દઈશું. v ની જગ્યાએ આપણે 7.5 મૂકીશું, v zero ની જગ્યાએ 2.5 મૂકીશું. એટલે આપણું થશે 7.5 નો સ્ક્વેર માઇનસ 2.5 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 1, કારણ કે ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 0.5 છે, બરાબર. એટલે એ આન્સર આપણો આવશે 10 ઇન્ટુ 5, એટલે s ઇક્વલ ટુ 50 મીટર. થેન્ક યુ.